पुलिस द्वारा व्याजखोरी सामे एक विशेष ड्राइव चलाई रही है। एक सप्ताह में 762 व्याजखोरो सामे गुना दाखिल थया छे। पुलिस 316 आरोपीओ की धरपकड़ करी। राज्यभर में कुल 464 एफआईआर दाखिल। 4 आरोपीओ सामे पासा हेठळ फरियाद दाखिल कराई छे। राज्यभर में कुल 939 लोक दरबार में फरियाद दाखिल करवामां आवी छे। आज मुद्दे संवाददाता मेहुल देसाई फोनलाइन पर जोड़ाई गया। मेहुल, पुलिस द्वारा व्याजखोरी सामे एक विशेष ड्राइव राज्य सरकार जारे आ ड्राइव चलाई रही है त्यारे मेहुल केटली फरियादो नोंधाई छे, केटला गुना दाखल करवामां आव्या छे? मेहुल बिल्कुल जी अंकुर, बात करवामां आवे तो खूब ज महत्वपूर्ण ड्राइव जे छे छेल्ला एक सप्ताह थी गुजरात पुलिस द्वारा चलावामां आवी रही छे। आ जे ड्राइव छे ते व्याजखोरोनी सामे जे छे ते चलावामां आवी रही छे। एक किस्सो ज्यारे राजकोटमांथी बहार आव्यो हतो तेने जोता पुलिसे जे छे राज्य सरकारे तेनी गंभीरताने समजता समग्र राज्यनी अंदर जे छे ते ड्राइव शुरू करवानो निर्णय जे कर्यो हतो। मुख्यमंत्री कक्षाए आ निर्णय करी आदेश आपवामां आव्या हता अने गृह राज्यमंत्रीए तेनी जाहेरात जे छे ते करी हती। समग्र गुजरातनी अंदर जे छे ते पुलिस ने लोक दरबार योजवा माटे जे छे ते आदेश आपवामां आव्यो हतो अने कुल 939 लोक दरबार जे छे ते जिल्ला पुलिस वडाओ जे छे तेमना द्वारा जे पुलिस कमिश्नर द्वारा अने पीआई अने डीवायएसपी कक्षाए करवामां आव्या तेमना विस्तारनी अंदर अने तेमां तेमने फरियादो जे छे ते मळती हती, रजूआतो मळती हती। आ रजूआतो अने फरियादोना संदर्भमां जे छे ते निर्णय करवामां आव्यो अने आ जे निर्णय थयो तेनी अंदर जे पण व्याजखोरो छे तेमनी सामे पगला लेवामां आव्या। जे आंकड़ाकीय माहिती जे छे ते आપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા, ગૃહ વિભાગ દ્વારા। તેની ઉપર જો અંકુર વાત કરીએ તો કુલ એક સપ્તાહની અંદર 762 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે 762 લોકો જે છે તેની સમક્ષ ગુનો નોંધ્યો છે। એટલે જો એક સપ્તાહની વાત કરવામાં આવે તો દરરોજ 100 કરતા વધુ લોકો સામે સીધી કાર્યવાહી પોલીસની થઈ છે। લોકોની જે ફરિયાદ મળી છે તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ અત્યાર સુધી 316 લોકોની ધરપકડ જે છે તે કરવામાં આવી છે અને સાથે જ રાજ્યભરમાં કુલ 464 કુલ એફઆઈઆરઓ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। 4 આરોપીઓ સામે પાસાની હેઠળની પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। વ્યાજખોરીના સબબમાં જે પણ પોલીસનો જે મત રહ્યો છે અને જે પ્રમાણે તેમને ફરિયાદો મળી છે તેના આધારે સતત કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। હજુ પણ આગામી સમયની અંદર આ જે ડ્રાઈવ જે છે તેના સંદર્ભમાં જે પણ વ્યાજખોરો સમક્ષ જે ફરિયાદ મળે છે તેની સામે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા જે છે તેમના દ્વારા સતત આ સંદર્ભે મોનિટરિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જિલ્લાઓમાંથી જે વિગતો જે છે તે સીધું જ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી રહ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી પોતે પણ આ સંદર્ભે સતત સમીક્ષા જે છે તે કરી રહ્યા છે। જી અંકુર, મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજકોટમાં વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના જામનગર રોડ પર આવેલા નારણકા ગામે એક પરિવાર વ્યાજખોરીનો ભોગ બન્યા છે। સમગ્ર મામલે વીટીવી ન્યૂઝની ટીમે પરિવાર સાથે વાતચીત કરી હતી। વાતચીત દરમિયાન પરિવારના સભ્ય શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રકાશભાઈ પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। સાથે સાથે શાંતિભાઈ પટેલે વ્યાજ સામે કરોડોની જમીન પડાવી લીધી હોવાનો પણ આક્ષેપ થયો છે। વધુમાં પરિવારજનોએ કહ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી પરંતુ રાજકોટના અધિકારીઓ કે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પરિવારે યોગ્ય ન્યાયની અપીલ કરી છે। રાજકોટમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ કડક ઝુંબેશની વાતો ચાલી રહી છે પરંતુ આ જ વાતો વચ્ચે અમે પહોંચ્યા છીએ રાજકોટના નારણકા ગામે। હું આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જ્યાં પરિવાર માટે હવે આપને ધરતી એક સમાન થઈ ચૂકી છે કારણ કે વ્યાજખોરોની ચુંગલમાં તેઓએ માત્ર 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને કરોડોની જમીન છે તે પડાવી લીધી છે। આ સમગ્ર બાબતને લઈને અહીંયા પરિવાર છે તેમની સાથે વાત કરશું કે તેઓએ શું પોલીસને કીધું છે અને કેટલી જમીન। બેન શું નામ આપનું? મારું વસંતા બેન એ વ્યાજમાં જમીન લઈ લીધી, અમે એને વ્યાજનું વ્યાજ દીધું તો અમારી જમીન એને પાછી ન આપી, અમારી બાયુની સહયું નથી, જણા આગળ ધમકીથી મારીને ધમકીથી બધું પડાવી લીધું હે, અમે વાડીએ જાય તો અમને એમ કે તમે અહીંયા રહી જાઓ, તમને ભાડાકે દઈ દેવી અને કુવામ નાખ દેવી, અમારા ઘઉં કાઢી લીધા, અમારું વંધું લઈ લીધું, હવે અમારે કાંઈ છે જ નહીં બાકી, હવે મારા છોકરા નાના નાના, અમારે કરવું શું, હવે કયો લ્યો મરવા સુધીનું ઓલું થાય, અમને શું કરીએ અમે, કયો કેવી સ્થિતિ બેન ઘરની?
વાત પૂછો માં હાવ એટલે હાવ પૂરી સામે છેલ્લે મજૂરી હવે જો કરી હાવ એટલે હાવ જીમાણા એમ કે પોલીસ મારા ગીસા માં હે શું ન કરી લે જીમાણા દસ્તાવેજ વગર ની જમીન લઈ લેતો એ માણા હું કરી ન હગી કયો તમારા મન થી લ્યો શું કેશો બેન કેવી સ્થિતિ રહી વ્યાજખોરો એ મકાન પડાવી લીધા જમીન ઉપડાવી લીધી કેટલા રૂપિયા લીધા હતા અને કેટલા માં કરોડો ની જમીન ગુમાવી 10 લાખ રૂપિયા લીધા હતા અમારા ઘરવાળા હોય વ્યાજ માં અને પછી વ્યાજના વ્યાજ દઈ દઈને અમે થાકી ગયા તોય અમારા ઘઉં ઉભા હતા અમાર બધી ઉપજ લઈ ગયો ટ્રેક્ટર ભરીને બધું પછી અમને ખબર પડી કે આવી રીતના આમ છે એમ અને અમે આ બધું કર પોલીસ સ્ટેશને બધું કીધું પછી જઈને ફરિયાદ નોંધાવી પોલીસ વાળાઓએ કોઈ એક્શન નથી લીધી અમારી ફરિયાદ ઉપર પછી અમે એમને ઈ કહે છે સ્ટે મેળવી લીધો સ્ટે કેવી રીતના મેળવી લીધો સાહેબ સમય તો લાગે ને સ્ટે મેળવવામાં કોઈને રજૂઆત કરી છે આ મામલે અત્યારે બધા હર્ષ સંઘવી સાહેબ પાસે ગયા હતા અમે ઈ સાહેબે બધી અમારી રજૂઆત સાંભળી એમને તરત અમારી સામે જ એક્શન લીધો પણ આઈના નીચા અધિકારીઓ અમારું કઈ સાંભળતા નથી અત્યારે શું કામ કરી રહ્યા છો તમે હવે જમીન નથી રહી તો અત્યારે અમે મજૂરી કામ કરી છીએ ભાઈ ઇમિટેશન નું કામ કરું છું મારી 3 દીકરીઓ છે ભણાવવા ગણાવવા તો ખરા ને મારે છોકરાઓને મારે છોકરીઓ 3 હોસ્ટેલમાં ભણે છે 2 છોકરીઓ અત્યારે હું મજૂરી કામ કરું છું રાતના 12-1 વાગ્યા સુધીનું કામ કરું છું અને સવારની 7 વાગ્યામાં બેસી જાઉં કામ કરીને એટલું હું સમય ફાળું છું મારી દીકરીઓને બધા છોકરા સાચવવા માટે આ દ્રશ્યો છે આ બેન રડી રહ્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પરિવારની વેદના છે અત્યારે ક્યાંક દેખાડી રહી છે કારણ કે આ આ કોઈ વસ્તુ છે તે અહીંયા દેખાડવામાં નહીં આવે પરંતુ વીટીવી ન્યૂઝ આપને દેખાડી રહ્યું છે કે પરિવારની શું વેદના છે અહીંયા જે વ્યક્તિ છે તેમને પૂછું શું નામ આપનું શાંતિલાલ શાંતિલાલ શું કહેશો કેવી સ્થિતિ કેવી રીતે જમીન પડાવી શું આખો મામલો ખરાબ છે સાહેબ ગમેલી ભાઈ જાય ને કોઈ પગલા લેતા નથી અને ગમે એમ કે રોડમાંથી તમે નીકળશો ને તમને ઉડાડી દેવાય એમ જ કે ઘરેથી કઈ નીકળાતું નથી એવી પોઝિશન અમારી અમે પોલીસ કેવી દુઃખની સ્થિતિ જો વાત જ જવા દીધો તમે કોઈ સાંભળતું જ નથી કેની પાસે જાવ એમ કોક પાસે જાવ તો ખરું ને એમ એવું પોઝિશન છે અમારી પોલીસ કોઈ સાંભળતું જ નથી કોઈ હર્ષભાઈ ભાઈ ગયા હતા એને તો કીધું બધું અહીંયાથી તો કહે છે અહીંયા કોઈ કરતું નથી તો કેની પાસે જાવ એમ કોક તો કરવું જોઈએ કાગળિયા આવી ગયા બધું છે તો કઈ કરતું નથી કોઈ તોય કેટલાની જમીન હતી અને કેવી રીતે પડાવી લીધી અને એવી રીતે દસ્તાવેજ કરી દીધો કે તમે સિક્યુરિટીમાં દસ્તાવેજ કરી દો હું તમને પાછી દીધી તે પછી કે તમે મને 5 લાખ દો તો પાછી દીધો તો ભાઈના મકાનમાં 5 લાખ ઉપાડીને એટલે વ્યાજ નથી થતા એ બધા હિસાબ કરવા આવતા તો કે હજી કરી જ નથી દેતો દસ્તાવેજ કે એમ જ કે મારા ગીંજામાં જ પોલીસ છે તમે શું કરી લઈશો એમ જ કહે કેટલું વ્યાજ લેતા કેટલા ટકા આમ 3 લાખ 3 ટકા કર્યું હતું પછી વ્યાજનું વ્યાજ જ લેતા બધા એક દી ફરી જાય તો ડબલ વ્યાજ એ રીતે જ લેતા શું કેશો શું નામ આપનું પેલા પ્રભુભાઈ શું કેશો કેવી સ્થિતિમાંથી પસાર થયા છો સ્થિતિની વાત જવા દઈએ અત્યારે એવી મુસીબત છે છોકરા ભણાવો એટલે બીજા મજબૂરી થી કે અમારા દીકરા તમે ભણાવો ભીખ માગી એવી સ્થિતિ થઈ ગઈ હવે શું માંગ કરી રહ્યા છો એમને ન્યાય અપાવો બરોબર અને આ ભાઈ યોગ્ય તપાસ કરો અને ન્યાય અપાવો એવી અમે માંગણી છે આ છે પરિવાર રાજકોટના નારણકા ગામે વીટવીની ટીમ જયારે પહોંચી હતી ત્યારે તેઓ રડી રહ્યા છે કારણ કે કોઈ સાંભળવાનું નથી ઉપલા લેવલે તો કાર્યવાહીની વાત છે પરંતુ નીચલા લેવલ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી રહી ત્યારે હવે આ જે પરિવાર છે વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ ગયો છે ત્યારે તેમની જમીન પાછી મળશે કે કેમ તે મોટો સવાલ ઉઠી રહ્યા છે ત્યારે વીટીવીની ટીમે આ જયારે રિયાલિટી સત્ય દેખાડ્યું છે ત્યારે હવે તેની જે વ્યાજખોર છે તેની સામે શું કાર્યવાહી થશે તે પણ જોવાનું રહેશે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ વીટીવી ન્યૂઝ રાજકોટ સમાચારમાં સમય થયો છે બ્રેકનો લઈએ એક બ્રેક